આજે ગણિત કાઢવાની છે. તમને આસપાસ કીધી હતી પણ તમારે ગણિત કાઢવાની છે. અને પેજ નંબર 95 પેજ નંબર 95 અને ગણિત આજે આસપાસ થોડીક ઓલાને લીધે ગણિત કર્યું છે. દરેક બાળકોએ ગણિત કાઢી લીધું છે. હવે જો સમય વહી જાય છે, આપણો સમય જો આપણે લોકડાઉન થયું 10 દી હાલ છે, 15 દી હાલ છે, મહિનો હાલ છે, સમય જતા જતા જો આપણે સ્કૂલ નથી ખુલ્લી અને 6 મહિના જેટલો સમય વયો ગયો છે અને હજી વધારે સમય પણ જતો રહેશે. પણ અહીંયા કંઈક અવળું છે, ઉલટો સુલટો સમય. અહીં વાર્તા છે. કેવી વાર્તા છે? ઉલટો સુલટો સમયની વાર્તા છે. આ વાર્તામાં બહુ મજા આવે, રમૂજી વાર્તા છે. તમારે આના જવાબો દેવાના છે. હવે જો પહેલું છે, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે સુમન જાગે છે. જો અહીંયા શું શબ્દ લખ્યો છે? જ્યારે સૂર્ય આથમે છે ત્યારે સુમન જાગે છે. અહીંયા લાલ અક્ષરે આથમે એવું લખેલું છે. જુઓ, કોઈ આથમે તારે જાગે, તમે ક્યારે જાગો ભાઈ? સૂર્ય આથમે તારે જાગો કે ઉગે ત્યારે જાગો? કોને ખબર છે? તો અહીંયા આથમે છે એ તમારે કાઢી નાખવાનું છે અને ત્યાં તમારે લખવાનું છે ઉગે ત્યારે. જો અહીંયા લખવાનું છે ઉગે છે ત્યારે. આથમે શું કરવાનું છે? તમારે ત્યાંથી કાઢી નાખવાનું છે. ત્યારે સુમન જાગે છે. કેવી સુંદર સાંજ! લે, સવારમાં જ્યારે જાગે ત્યારે સાંજ હોય. અહીંયા લખ્યું કેવી સુંદર સાંજ. સાંજ આવે, લાલ અક્ષરે સાંજ લખ્યું ભાઈ. આ લોકો એ તો સાંજ આવશે, સાંજ આવશે, નહી આવે, શું આવશે, શું આવશે? અરે વાહ ભાઈ વાહ, સવાર આવશે. તો અહીંયા મૂકવાનું છે સવાર. હું મૂકશો તમે સવાર. હવે આગળ વાંચતી, તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે. જો અહીંયા લખ્યું છે ઝડપથી અને પાછું લખ્યું છે 2 કલાકમાં. કોઈને 2 કલાક મોઢું ધોતા થાય ભાઈ? ન થાય, મિનિટ થાય. હા, 2 મિનિટ થાય ભાઈ, 2 કલાક થોડી થાય. તો અહીંયા તમારે લખવાનું છે 2 મિનિટમાં. જો લાલ શબ્દ છે એને શેકી નાખવાનો છે અને એની બાજુમાં જે ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે સાચો જવાબ લખવાનો છે. પોતાનું મોઢું 2 મિનિટમાં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય. તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાથી ઈંડાનું નિરીક્ષણ કરે છે. થોડાક મહિનાથી લખ્યું છે અહીંયા. જો મહિનાથી ન આવે પણ થોડાક દિવસો આવે. શું આવશે? છેલ્લા થોડાક દિવસથી. તો તમારે અહીંયા લખવાનું છે છેલ્લા થોડાક દિવસો.
મહિનાઓની જગ્યાએ મહિનાઓ તમારે લીટી મારી દેવાની છે. ઈંડાનું નિરીક્ષણ કરી રહી હતી, મહિનાઓ સુધી ઈંડા હાલતા આવે નહીં, થોડાક દિવસ જ રહે. તેમાંથી ઈંડામાંથી બચ્છું બહાર આવ્યું તેની રાહ જોતું હતી, ક્યારે બચ્છું બહાર આવે અને ક્યારે હું જોઈ લઉં એવું એ ધ્યાન રાખતી હતી સુમન. પરંતુ એક અઠવાડિયામાં, જો અહીંયા ધ્યાન રાખજો, અઠવાડિયું લખ્યું છે, પોતાની આંખોનો પલકારો, પોતાની આંખને પલકારો મારતા અઠવાડિયું લાગે. તમે આંખનો પલકારો મારો તો ઊંચી નીચી એક વાર કરો, અઠવાડિયું લાગે? અઠવાડિયું ન લાગે, ક્ષણ લાગે. શું લાગે? ક્ષણ. તો ત્યાં તમારે લખવાનું છે, ક્ષણમાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ પર કૂદકો મારે. હજી આંખ ખોલે છે બચ્ચું અને બંધ કરે છે, ક્યાં તો એક બિલાડી ઝાડ ઉપરથી કૂદકો મારે અને પક્ષીની માતા મોટેથી રડે છે, ચી 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 મળે કરવા, અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે ત્યારે મોટી લીલી કેરી સાથે અથડાય છે અને ધમ કરતી પડે છે. હવે નીચે એક બીજો પેરેગ્રાફ છે, આપણે એ જોઈશું, એને થોડોક મોટો કરી દો. અહીંયા બાજુમાં જ મેં લખેલો છે તમને દેખાય એ માટે. બે દિવસમાં તો નીચે કેરી પડે છે, જો ઝાડ ઉપરથી કેરી પડતા બે દિવસ લાગે ભાઈ, બે દિવસ લાગે, બે સેકન્ડ લાગે, એક દી લાગે ઉપરથી નીચે પડતા. હે ભાઈ, એક આખો દી જાય, બે સેકન્ડ લાગે. જો સેકન્ડ જ લાગે, મિનિટ ન લાગે, બે સેકન્ડ માં તો નીચે પડે છે. ઓ કેવો દુઃખદાયક, કેરી હજુ પૂર્ણ રીતે પાકી નહોતી, મીઠી થવા માટે તો એક વર્ષની જરૂર હતી ભાઈ. વર્ષ આમાં ન આવે, વર્ષમાં કેરી પાકે આટલું બધી કેરી ન હોય, તો એને અઠવાડિયાની જરૂર હતી. એક અઠવાડિયું થઈ ગયું હોત તો કેરી પાકી ગઈ હોત, પણ આ તો અઠવાડિયું ન થયું એટલે લીલી કેરી પડી ગઈ. ઓશિંતાની સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી, તારા પેટમાં ઘડિયાળ ઊંઘવા ગયું છે, જો આવ અને રાત્રિના ભોજનમાં, જો હવારમાં જાગી છે, હવારમાં આપણે જાગી એ વાંચ્યું, તો અહીંયા તો શું લખ્યું, રાત્રિના ભોજનમાં. રાત સવારે હોય રાત્રિનું ભોજન, જાગે ત્યારે સવારે શું હોય છે ભાઈ? સવારે તમે સવારમાં જાગીને શું કરો છો? રાત્રે બ્રશ કર્યા પછી જમવા બેસો, ત્યારે જમવા બેસો એને શું કહેવાય? નાસ્તો. હા સરસ, જો ત્યાં નાસ્તો લખવાનું છે. નાસ્તામાં ગરમ ગરમ ઉપમા જમી લે. પેજ નંબર 7 નું કાઢો. જો આના બધા જવાબો પાછળ આપેલા છે, તમારે એમાંથી જોઈ જોઈને લખવાના હતા. પણ જો કેવી મસ્ત મજાની વાર્તા હતી આ, કે બધા જવાબો ઉલટા ઉલટા, કે ભાઈ હવારમાં જાગે તો કે હાંજ કહેવાય, ભાઈ હાંજે જાગે, સવારે જાગે. અને પાછું હું લખ્યું હતું કે કેરી પડતા તો બે દિવસ લાગે, લા ભાઈ બે દિવસ લાગે, બે સેકન્ડ લાગે. તો આ બધા જે ઉલટા સુલટા જવાબો હતા એ તમારે સીધા વ્યવસ્થિત કરીને લખવાના છે. હવે આ રમૂજી હતું, શું તમને રમૂજી ન હતું? તમે ચોક્કસ અનુમાન કર્યું છે કે રંગીન શબ્દો ખોટા છે, અને એ ખોટા શબ્દોની બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં તમારે હાસા શબ્દો લખવાના છે. અને યાજો લાલ ઓલામાં લખેલા છે, સોગઠામાં એ ત્યાં મૂકવાના છે. કેટલો સમય લે છે? તમને કોઈ સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયો છે? તમારી મમ્મી ઘરે ઓલા ટીકા ટાકે છે એ જોયું હોય છે,
કોઈ કાપડ વણતા તો આપણા ગામડામાં અત્યારે નથી, પરંતુ સ્વેટર કોઈ કોઈ ગૂંથતા હોય છે કોઈના ઘરે, પણ ટીકા આપણા ગામમાં મોટા ભાગે ટાંકતા હોય, એટલે આપણે એ ઉદાહરણ જોઈશું. તો આપણે આખી હાડીના ટીકા ટાંકતા કેટલો સમય લાગે છે, કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે તે પણ આપણે જાણવું જોઈએ. આપણે જ્યારે કુંભારની મુલાકાત લઈએ ત્યારે એને આ માટલો કેટલા સમયમાં ઘડી રહે. વળી જો તમે સ્નાન કરવામાં કલાકો લ્યો છો, કોઈ સ્નાન કરવા આખો કલાક લે? ના ના, આખી કલાક સ્નાન કરવામાં જાય નહીં, એ તો મિનિટ જ લેતા હોય. જમવામાં કાંઈ કલાક જાય નહીં, એ પણ મિનિટ લેતા હોય. પણ એની સામે જો આપણે ખેતી કરતા હોય તો કલાકો સુધી આપણે કામ કરતા હોઈએ છીએ. તમે છેલ્લું સ્નાન કર્યું તેને વર્ષો થયા છે? આહા, છેલ્લું સ્નાન કર્યું ને વર્ષ થોડા થયા? હજી ગઈકાલે સવારે કર્યું હોય, પછી આજે સવારે કર્યું હોય, હવે આવતીકાલે પાછા આપણે સવારે કરશું. એવી ઘણી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જુદો જુદો સમય હોય છે. તમારો કોઠો જેટલો લાંબો, જો આપણે અહીંયા પાઠ લઈએ છીએ ને એનો પણ સમય હોય છે કે આટલા વાગે આપણે પાઠ શરૂ કરીએ અને આટલા વાગે આપણે પાઠ પૂરો કરી દઈએ. તો તમને હવે એ ખબર પડી ગઈ કે કોણ મિનિટમાં હોય, કોણ કલાકમાં હોય અને કોણ દિવસમાં હોય. હવે જો અહીંયા એક કોષ્ટક આપેલું છે અને એમાં એમાં લખ્યું છે ઉપર મિનિટો કોને લાગે છે? બ્રશ કરવામાં. અરે વાહ ભાઈ વાહ, બ્રશ કરવામાં મિનિટ લાગે છે. અમુક કેટલી મિનિટોમાં બ્રશ કરી લે છે. પછી હે રમવામાં? રમવામાં નહીં હો ભાઈ, રમવામાં તમે બહુ રમો છો, કલાકો સુધી રમો છો. હા, ખાવામાં હાચું, ખાવામાં હાચું. હા બરાબર છે. પછી મિનિટો લેતા હોય એનો. પછી હજી તો એવું ઘણું બધું હોય ઘરમાં, આપણે મિનિટોમાં કામ કરતા હોય. બ્રશ કરવામાં, ખાવામાં, નાવામાં, પછી હજી તો લાટ બધા કામો છે. પાણી પીવામાં, સરસ. પછી ચા બનાવવામાં, મમ્મીની એક રોટલી બનાવવામાં. મમ્મી એક રોટલી કેટલી મિનિટમાં બનાવે છે તમારે ગણવાનું. શું કરવામાં? રોટલો કરવા. હા, રોટલો કરવામાં, સરસ. પછી મેગી બનાવવામાં. અરે વાહ ભાઈ વાહ, મેગી તો મમ્મી ફટાફટ 5-6 મિનિટમાં બનાવી દે છે. હાલો હવે આપણે કલાકોમાં સમય લેતું હોય એવું, જો શર્ટ સીવવો હોય તો કલાક જાય, દહીં બનાવવું હોય તો કલાક જાય, શાળાનો એક દિવસ કલાકોમાં હોય, બીજું શું શું હોય એ તમારે નીચે લખવાનું છે. જાતે કલાકો જો સમય જતો હોય એવું. આગળ એક છોકરો બોલ્યો તો રમવામાં, જો આ રમવામાં પણ તમે ખબર નથી રહેતી આપણે કેટલી કલાક સુધી રમવા વ્યા જઈએ. મમ્મી કે આવી જઈએ પણ આપણે આવતા નથી, આખો દિવસ અડધો અડધો દિવસ રમ્યા કરીએ. પછી કપાસ વીણવામાં, સિંગ ખેંચવામાં, હે ઢોકળા બનાવવામાં કલાક જેવું લાગે. હા, આથો બનાવવાથી શરૂ કરો તો લાગતું હશે. હા શું છે તારું? પછી બરાબર છે. અરે હા, ડુંગર ચડવામાં. અરે વાહ ભાઈ વાહ. પછી નદીમાં નાવામાં, આપણે ઘરે નાહીએ તો મિનિટોમાં નાહી લઈ, પણ નદીમાં જો નાવા ગયા હોય, દરિયામાં નાવા જાય તો લાખ બધો સમય લઈ, કલાકો વહી જાય, આપણે ખબર રહેતી નથી. સરસ. હવે હાલો એ આવી ગયું, દિવસો લાગતા હોય એવા દિવસો, એક દિવસ લાગ્યો, બે દિવસ. હા, કેરી પાકવામાં, સરસ. હા, જમરું પાકવામાં. હા બરાબર છે. પછી અરે વાહ ભાઈ વાહ, તમે તો બધા બહુ હોશિયાર છો. હા બરાબર છે. હાલો હવે પેજ નંબર 97, બહુ સરસ જવાબો આપ્યા છે બેટા તમે. એનો અર્થ એવો છે તમે વાંચો છો,
लखो छो। हवे पेज नंबर 97 मायक वधाना बन। हाँ जारे तमने पूछवामां आवे त्यारे जवाब आपशो। हवे जुओ સાહેબ, હાજી, ઓલા બે ખાના છે એમાં સિક્રેટ દોરવાનું? હા, જો આમાં જે બે ખાના છે એમાં ચિત્ર દોરવાનું, કેવા ચિત્ર દોરવાના? કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે આપણે વિચારવાનું છે। જો આંખો પટપટાવી હોય તો સમય કેટલો લાગે, શક્તિ વગાડવી હોય તો સમય કેટલો લાગે, દવા ગળવાની કે આપણને તો સમય, ઘણાને દવા ગળતા તરત મૂકી જાય, ઘણાને મમ્મી એમ કે બેટા ગળી લેને, બટા ગળી જાને દવા, બટા ગળી જાને દવા, બટા કેટલી વાર સમજાવે પહોલાવે ત્યારે તમે એ ગળી દવા ગળો છો ઘણા ફટાફટ ઝાડ ઉપરથી ફળ પડવામાં। હવે એવા બે બીજા ચિત્ર તમારે અહીંયા દોરવાના છે, બરાબર? બે ચિત્રો તમારા માટે ખાલી જગ્યા અહીંયા મૂકી છે। હવે જો અહીંયા એક બીજો એક કોઠો આપેલો છે કે જેમાં મહિનાઓ લાગી જતા હોય, દાખલા તરીકે ડુંગળી વાવો તમે તો મહિનાઓ સુધી પાકતી નથી। કપાસ ઉગવામાં, હા કપાસ આપણે વાવીએ છીએ, શિંગ ઉગવામાં, મકાઈ ઉગવામાં, અરે વાહ ભાઈ વાહ, તો બહુ હશે, અરે વાહ ભાઈ વાહ, મહિનાઓ લાગે છે, બરાબર ને? કેળા પાકે, ઘઉં આવે, આ બધા જે પાકો છે, કળથી છે, અનાજ છે, કઠોળ અનાજ, મગફળી, તેલબિયા, બધા તલ ને બધું છે, પાકવામાં મહિનાઓ લાગે છે। એરડો પાકે, બરાબર, શેરડી તમે ખાવ છો એ, તો આ બધામાં શું લાગે છે? મહિનાઓ લાગી જાય છે। તમે ખેતીવાડી કરતા હો એટલે ખબર હોય। આ પ્રવૃત્તિ થોડી મિનિટો લીધી છે। જો અહીંયા શૌચાલય કે ટોયલેટનો ફોટો આપ્યો છે તો એમાં ઘણા, જો આમાં બહુ મજા આવે એવું છે, આપણે ઘરમાં બધા સભ્યો હોય તો ઘણીવાર મમ્મી ખીજાતા હોય, અરે આને તો બહુ વાર લાગે છે, જાય છે તો ખીજાય છે ને, ઘણાને સમય નથી જતો ટોયલેટમાં, ઘણાને બહુ સમય, અહીંયા આપણે ઘરમાં આવી રગજગ થતી હોય, ઘણાને જવું હોય અને ઘણા બહાર નીકળતા ન હોય એટલે ખબર પડે કે આને તો સમય જાય છે, તો આ પણ એક સમયનું ઉદાહરણ છે। હવે જો અહીંયા એક રમત આપી છે, આ રમત તમારે ઘરમાં રમવાની છે, આ તમને આજે હું એવું લેશન આપ્યું છે, મારે તમને લેશનમાં આપવાની છે બે રમત, તમને એમ થશે લેશન હું, તો લેશનમાં રમત બે રમત છે, એક તાળી પાડો તાળી, તમે ઝીલી લો એ પહેલા તમારે દડો ઊંચો ઉછાળવાનો, દડો ન મળે તો આપણે ડુંગળી લેવાની, ઘરમાં પડી હોય તો ડુંગળી, બટેટું, ટમેટું જે હોય તે ઉપર ઊંચાળવાનું અને તાળી પાડીને પછી ઝીલવાનું। તમે કેટલી વખત તાળી પાડો, એક વખત પાડી એકો કે બે વખત પાડી એકો, ત્રણ, જેટલું તમે ઊંચું વધારે જવા દેશો એટલી તાળી તમારે વધારે પડવાની, પણ હા ધ્યાન એ રાખવાનું છે નીચે પડી જવું જોવે નહીં, બરાબર છે ને? તો આ તમારું લેશન છે રમવાનું। આ બીજી રમત છે તા થઈ, જુદા પ્રકારની તાળીઓ, બે વખત તાળી પાડો અને એક બે બોલો, તાળી પાડવાનું ચાલુ રાખો, એક બે એક બે એક બે, અથવા તો તા થઈ તા થઈ તા થઈ એમ બોલવાનું। વળી તમારા પગના ડગલા ભરો લેફ્ટ રાઈટ, એટલે કે ડાબું જમણું ડાબું જમણું આપણે કરીએ છીએ ને, લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ, આવી રીતના રમત રમવાની છે। તો આ રમત પણ તમને લેશનની અંદર આપવાની છે, લેશન તમને આપી દઉં, આ તમારે લેશન, બે રમતો તમારે ઘરે રમવાની છે। શોધી કાઢો કે તમે લોકો તબલા વગાડતા અથવા ઢોલ વગાડતા સાંભળ્યા છે। જો હવે આ બધું ડીજે આવી જતા આપણા ગામમાં ઢોલ ઓછો થઈ ગયો, અને પહેલા લગ્ન પ્રસંગે આપણે ઢોલ વગાડતા અને આપણી સ્કૂલમાં તબલા વાગે છે,
એ તબલા જે વાગે છે એ તમે સાંભળ્યા છે તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો વળી પૂછો કે તે જે તાલ વગાડે છે તેને ક્યાં બોલ કહેવાય છે આ તમારે શોધી કાઢવા માટે તમને આપેલું છે એટલે આ આખું પેજ 98 નંબરનું પેજ એ તમારું લેશન આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ આવતીકાલે આવતીકાલે ફરી જોડાઈશું સાડા આઠ ત્યાં સુધી આવજો અપડેટ આવી છે અને તમે અપડેશન નહીં કરો તો વધારે બાળકો જોડાઈ શકતા નથી એટલે તમે પણ તમારા પપ્પાને કહેજો કે આપણી જે ટીમ્સ ની એપ્લિકેશન છે અપડેટ કરાવજો આ સંખ્યા આપણી 30 થી ઘટી ગઈ એનું કારણ એ છે આજે 10 જ જણા છીએ કારણ એ છે કે એનું 2 દિવસમાં એપ્લિકેશન અપડેટ આવી છે અને અપડેશન નહીં કરો તો તમે જોડાઈ શકવામાં મુશ્કેલી અનુભવો છો એટલે તમારા પપ્પાને કહેવાનું કે આપણે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને અપડેટ કરી લેવાની તો જ તમે જોડાઈ શકો નકર આજે 10 છે એમાંય પણ સંખ્યા ઘટી જશે એટલે વિનંતી તમારા મમ્મી પપ્પાને કહેજો તો આવજો બાય બાય Good night. હવે ફોન કાપશો બેટા.